ભારત અને ચાઈનામાં વધેલા તણાવને લઈને હવે ચાઇના દ્વારા ભારતના અને તેમાં પણ ડાયમંડ ઉદ્યોગકારોને હેરાન કરવામાં આવી રહ્યા છે રોજ ચાઇના બોર્ડ પર ડાયમંડને લઈને જતા કુરિયર બોયને અટકાવવામાં આવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં ડાયમંડ કબજે કરી ટેક્સ ચોરી મામલે તપાસ શરૂ કરી છે જોકે ચાઈનામાં મોટા પ્રમાણમાં ભારત અને તેમાં પણ ગુજરાતના સુરત અને મુંબઈના વેપારી વેપાર કરતા હોય છે ત્યારે આ લઈને વેપારીઓની ચિંતા વધી છે થોડા સમયથી ચાઇનાએ શરૂ કરેલી નફટાઈને પગલે ભારત દ્વારા ચાઇનાનો વસ્તુનો બહિષ્કાર કરવામાં આવતા ચાઈનાને મોટું નુકસાન ઉઠાવી રહી છે ત્યારે આ મામલે ચાઇના ડાયમંડ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ભારત સાથે કરે છે ત્યારે બાટન વેપારીને હરણ કરી ભારત પર દબાણ ઉભું કરવાની નફટાઈ શરૂ કરી છે ગતરોજ ચાઇના બોર્ડો પર આર્ક કુરિયર દંપતીને ઝડપી પાડી તેમની પાસેથી અલગ કંપનીના ડાયમંડનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચાઇનાના દ્વારા અનેક કુરિયર બોયને ડિટેન કરી તેમની પૂછપરછ સાથે મોટા પ્રમાણમાં ડાયમંડ જથ્થો કબજે કર્યો છે જોકે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા ભારતના તમામ વેપારી ચાઇના અને હોંગકોંગ ઓફિસ છે જોકે ભારતીય વેપારી ટેક્સ ફ્રી ઝોન હોવાને લઈને ભારત વેપારી અહીંયા માલનું વેચાણ કરે છે ત્યારે ચાઇના વેપારી પોતાનો ટેક્સ બચાવવા માટે હોંગકોંગ ખાતે કુરિયર દ્વારા માલ મંગાવે છે જો કે આ ચોર કોઈ ભારતીય નથી કરતા પણ ચાઇના સરકાર ડાઇમ માલ મોકલવા સાથે મંગાવનારને આ મામલે પૂછપરછ કરીને ત્યાં વેપાર કરતા ભારતીયોને હેરાન કરવાનું શરૂ કર્યું છે જો કે આ તમામ માલ સુરત અને મુંબઈના વેપારીઓનો હોવાને લઈને સુરત સાથે મુંબઈના વેપારી વેપારીઓની ચિંતા વધી છે કારણ કે ત્યાંની સરકાર ભારત અને ચાઈનાને તણાવને લઈને જે રીતે ભારતીય વેપારીને હેરાન કરી તેમના વેપારને ડિસ્ટર્બ કરી કરવા માંગે છે ત્યારે ગતરોજની કાર્યવાહી ભારતના વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ સલવાઈ ગયો છે અને ભાર ભારત પરત ફરવાની વારી આવશે જેની ચિંતાને લઈને સુરતના અને મુંબઈના વેપારીની ચિંતા વધી છે કારણ કે દેશમાં ચૌદમાંથી અગિયાર હીરા ભારતના ગુજરાત અને તેમાં પણ સુરતમાં તૈયાર થાય છે